हाँ, तो विद्यार्थी मित्रों, आजे आपणे કેટલાક દાખલા ગણીએ તેમાં ચેપ્ટર 1 નો ઉદાહરણ 1.4 એટલે કે ચોથું ઉદાહરણ, બે બિંદુઓ વિદ્યુતભાર વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર આધાર રાખે છે. આ બંને નિયમો મિત્રો વ્યસ્ત વર્ગ પર આધાર રાખે છે, બંનેમાં અંતરનો વ્યસ્ત વર્ગનો વ્યસ્ત આવે છે. તો એમાં નંબર 1 ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને નંબર 2 બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનનો એટલે કે મૂલ્યનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. અને બી ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. એટલે પહેલા મિત્રો આપણે વ્યસ્તવર્ગના નિયમનો ઉપયોગ કરી જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બળની વાત હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળના, વિદ્યુત બળના અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોના ગુણોત્તર પરથી પ્રબળતા શોધવાની છે. અને તેવી જ રીતે બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળના સૂત્રોનો ઉપયોગ કરી અને વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળની પ્રબળતા શોધવાની છે. તો પહેલા આપણે એમાં એ દાખલો ગણીએ, એમાં પહેલો, એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પહેલા આપણે આની જ વાત કરીશું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળના માન, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ. તો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એ પણ ઈ છે, પ્રોટોનનો વિદ્યુત ભારનું મૂલ્ય પણ ઈ છે. અને માટે વિદ્યુત બળનું સૂત્ર વાપરીએ તો વિદ્યુત બળ એફ ઈ ઇલેક્ટ્રિક ફોર્સ બરાબર શું થાય, તો કે Q1 Q2, Q1 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જેને આપણે E કહીશું, Q2 એ પણ પ્રોટોનનો વિદ્યુત ભાર એ પણ E છે, એટલે E ગુણ્યા E અને ભાગ્યા અંતરનો વર્ગ. એટલે કે આ સૂત્ર આપણું આવું થાય કે FE = kE² / R² અહીંયા આપણે મિત્રો માઇનસ મૂકીશું, માઇનસ શું સૂચવે છે, તો બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય છે, પ્રોટોનનો વિદ્યુત ભાર ધન છે, અને માટે ગુણાકાર ઋણ આવશે, આકર્ષણ બળ હોય ત્યારે ઋણ ચિહ્ન આવે આવશે. સમીકરણ નંબર આપણો આ 1. હવે એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરીએ ન્યૂટનના નિયમ મુજબ, તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જેને આપણે ગ્રેવિટેશનલ ફોર્સ કહીએ છીએ, એનું સૂત્ર આપણે ધોરણ 11 માં ભણી ગયા છે ગુરુત્વાકર્ષણમાં, તો કે માઇનસ જી, જે ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, પ્રોટોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ અને ભાગ્યા અંતરનો વર્ગ. ભણી ગયા છે કે બંને દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગના વ્યસ્તમાં. અહીંયા પણ ઋણ નિશાની એટલા માટે આવે છે કે તેમની વચ્ચે કેવું બળ લાગતું હોય છે, તો કે આકર્ષી પ્રકારનું. હવે આ બંનેનો ગુણોત્તર લઈ અને બળની પ્રબળતા શોધવાની છે, કયું બળ કેટલા ગણું મોટું છે. તો ગુણોત્તર એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ FE અને ભાગ્યા FG ગુરુત્વાકર્ષણ બળ = શું થશે, તો ઇલેક્ટ્રિક બળ માઇનસ કે E² / R² ગુણ્યા, જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે વ્યસ્તોનો ગુણાકાર થાય, એટલે FE / FG બરાબર આ, અને આનો જ્યારે ભાગાકાર કરો ત્યારે આનો વ્યસ્ત કરી ગુણવો પડશે, એટલે કે માઇનસ છેદ અંશમાં જશે અને અંશ છે એ છેદમાં જશે, MP. માં ઋણ અને ઋણ બે ઋણનો ગુણાકાર ધન થશે, અહીંયા R² ઉડી જશે, અને માટે F ઇલેક્ટ્રિક ફોર્સ / F ગ્રેવિટેશનલ ફોર્સ
આપણે અહીંયા મૂલ્ય જ લેવાના છે એટલે માનક ઋણ ચિહ્નો કાઢી નાખીશું તો પણ વાંધો નહીં. કે નું મૂલ્ય કે ઇઝ સ્ક્વેર ભાગ્યા છેદમાં શું વધ્યું જી એમ પી એમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોન નું દળ. હવે આપણે કિંમતો મૂકીએ તો કે નું મૂલ્ય કેટલું કે કુલમ નો અચળાંક 9 × 10⁻⁹ ગુણ્યા ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર 1.6 × 10⁻¹² અને એની કેટલી ઘાત છે કે 2 ઘાત અને ભાગ્યા ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક જે આપણે 11માં ધોરણમાં ભણ્યા છીએ 6.67 × 10⁻¹ પ્રોટોન નું દળ કેટલું તો કે માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻². અને ઇલેક્ટ્રોન નું દળ 9.11 × 10⁻³. ગણતરી કરતા ઘાત પહેલા જોઈ લઈએ 31 અને 27 ને 11 આ બધાનો સરવાળો કરીશું 31 + 27 + 11 એમાં 9 ઉમેરીશું અને એમાંથી 19 × 2 19 × 38 બાદ કરીશું એટલે 10⁻⁴ આવશે. હવે કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરીશું 1.6 વર્ગ કરવા માટે 1.6 વર્ગ કરીશું જમણી બાજુ ખસેડીએ એટલે 2.27 × 10 આ જમણી બાજુ ખસેડીએ એટલે 40 ના કેટલા 39 થશે એટલે આ જે બોર્ડ છે મિત્રો એકમ નહી આવે કારણ કે અંશમાં પણ બળ છે છેદમાં પણ બળ છે. હવે નેક્સ્ટ બીજો તો બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર તો બે પ્રોટોન માટે અહીંયા વિદ્યુત બળમાં તો અહીંયા કે ઈ પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રોટોનનું વિદ્યુત ભાર પણ ઈ થશે બીજા પ્રોટોનનું વિદ્યુત ભાર પણ ઈ થશે બે પ્રોટોન છે અનંતર આર સ્ક્વેર થશે. પણ ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરીશું ત્યારે અહીંયા દળ છે એ પ્રોટોનનો છે અને બીજો ઇલેક્ટ્રોન નથી પણ બીજો પણ પ્રોટોન છે એટલે અહીંયા એમપી આવશે એટલે આપણે એના માટે ગણતરી કરીએ તો આ સૂત્ર કંઈક આવું થશે. આ એનો બીજો દાખલો તો બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ તો બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એફટી બરાબર કે પ્રોટોન નો વિદ્યુત ભાર ઈ બીજા પ્રોટોન નો ઈ ભાગ્યા આર સ્ક્વેર એટલે આને આપણે એમ કહી શકીએ કે ઈ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર અપાકર્ષી બળ છે અને માટે આપણે આમાં અપાકર્ષી બળ હોવાથી આપણે ધન લઈશું કારણ કે બંને પ્રોટોન ના વિદ્યુત ભાર ના મૂલ્યો અથવા બંને ના ચિહ્નો ધન છે. હવે બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું કે FG બરાબર માઇનસ G પ્રોટોન નું દળ ગુણ્યા બીજો પણ પ્રોટોન છે અને ભાગ્યા અંતર નો વર્ગ એટલે આવું થશે કે માઇનસ G પ્રોટોન ના દળ નો વર્ગ અને ભાગ્યા R નો વર્ગ. સમીકરણ નંબર આપણું આ 4 થશે. હવે સમીકરણ 3 અને 4 નો ભાગાકાર કરીશું તો F ઇલેક્ટ્રિક ફોર્સ ભાગ્યા F ગ્રેવિટેશનલ ફોર્સ નું માન મૂલ્ય લઈશું એટલે ચિહ્ન મૂકવાની જરૂર નથી. ચલો ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું તો કે K સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર માનાક લીધું છે એટલે માઇનસ ચિહ્ન લઈશું નહીં
ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર એટલે આને પાછો ઉલટાવી નાખીશું એટલે આર સ્ક્વેર ક્યાં જશે અંશમાં અને જી એમ પી નો વર્ગ છેદમાં. હવે જ્યારે આનો આપણે આગળ ગણતરી કરીએ કિંમતો મૂકી તો આવું થશે માટે એફ ઇલેક્ટ્રિક ફોર્સ ભાગ્યા એફ ગ્રેવિટેશનલ ફોર્સ નું માન વિદ્યુત બળની ગુરુત્વાકર્ષણ બળનું માન અહીંયા આર સ્ક્વેર ઉડી જશે એટલે કે એ સ્ક્વેર ભાગ્યા જી ઇન્ટુ એમપી સ્ક્વેર. કિંમતો મૂકીએ કે 9×10⁻૯ ગુણ્યા પ્રોટોન નો વિદ્યુત ભાર 1.6×10⁻¹૯ નો વર્ગ અને ભાગ્યા જી કેટલા 6.67×10⁻¹૧ અને પ્રોટોન નું દળ 1.67×10⁻². હવે આપણે આ બધી કિંમતો મૂકી ગણતરી કરીશું તો છેલ્લે જવાબ તમારો શું આવશે આ ઘાતાંકો તમે ગણતરી કરશો 1.23 આ 9×1.6×1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 કરશો એટલે તમારો જવાબ આવશે 1.238 અને ગુણ્યા 10 થી ઘાત તમે 19×38 એટલે 9 માંથી 38 બાદ કરવાના 11 ઉમેરવાના 27 ઉમેરવાના એટલે 36 ઘાત થશે. એટલે આ બળનો ગુણોત્તર આટલો આવે છે મિત્રો Fe ભાગ્યા Fg. આને રાઉન્ડ ઓફ કરવો હોય તો તમે આવું કરી શકો અહીંયા 8 ની જગ્યાએ 8 કાઢી રાખો તો 4 થાય જો બે અંક સુધી રાખો તો 1.2 થશે. તમારા ચોપડીમાં આ જવાબમાં ભૂલ છે એટલે તમે ચોપડીનો જવાબ ગોખીને લખ્યો હોય તો પણ ચાલે અને આ ગણતરીમાં આવે છે લખો તો પણ ચાલે. તો મિત્રો આપણે એ ગણ્યો હવે બી ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જ્યારે અંતર 1 એંગસ્ટ્રોમ હોય એટલે 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે પરસ્પર તેમની વચ્ચે જે વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે એ વિદ્યુતીય આકર્ષણ બળના કારણે ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો પ્રવેગ કેટલો. તો હવે આપણે બી ગણીએ બી તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમની વચ્ચે પરસ્પર આકર્ષણ બળ જે વિદ્યુત બળ લાગે છે તે તો તેમની વચ્ચે લાગતા વિદ્યુત બળનું સૂત્ર કયું આપણે ભણી ગયા વિદ્યુત બળનું મૂલ્ય તો કે કે ઇલેક્ટ્રોન નો વર્ગ અને ભાગ્યા સ્ક્વેર આ જ સૂત્ર લખ્યું આપણે. તો આ બળનું મૂલ્ય કેટલું તો કે કે કેટલા 9×10⁻૯ ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કેટલો અથવા ઇલેક્ટ્રોન પ્રોટોન નો વિદ્યુત ભાર 1.6×10⁻¹૧ એની 2 ઘાત વર્ગ છે અને ભાગ્યા અંતર નો વર્ગ અંતર 1 એંગસ્ટ્રોમ છે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻¹૦ એટલે 10⁻¹૦ નો વર્ગ એટલે આપણે આવું થશે કે 9×10⁻૯ ગુણ્યા 1 આને ડાયરેક્ટ જ ગણતરી કરી નાખીએ 9×1.6 અને ×1.6 ગુણાકાર કરશો એટલે 23.04 જવાબ આવશે અને ગુણ્યા 10 ની કેટલી ઘાત તો અહીંયા 19 નો વર્ગ એટલે 9 માંથી 19×38 બાદ કરીશું અને એમાં 10×20 ઉમેરીશું એટલે આપણો જવાબ −9 ઘાત આવશે. આટલા ન્યૂટન થાય આને તમે આ રીતે પણ લખી શકો 2.304 ના લખો તો ચાલશે ગુણ્યા 10 ની કેટલી ઘાત 7 દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે ત્યારે આમાં 1 ઉમેરવાનો એટલે −9 માં 1 ઉમેરો એટલે 8 થશે. આ F વિદ્યુત બળ આટલું થશે. હવે આ બળ છે એ પ્રોટોન પર પણ એટલું જ લાગે ઇલેક્ટ્રોન પર પણ એટલું જ લાગે અને આપણે એવું ભણી ગયા છીએ મિત્રો કે પ્રવેગ બરાબર શું થાય કે પ્રવેગ બરાબર બળ ભાગ્યા તે પદાર્થનું દળ જેનો પ્રવેગ શોધવાનો છે એનું દળ આવશે એટલે હવે આપણે પ્રવેગ શોધીએ તો કે પ્રવેગ એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો તો કે વિદ્યુત બળ અને ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ. એવી જ રીતે આપણે પ્રોટોનનો પ્રવેગ શોધીશું
तो प्रोटोन नो प्रवेग कितलो तो के प्रोटोन नो प्रवेग ap बराबर बल विद्युत बल अने भाग्या मास ऑफ प्रोटोन। चलो अहीं किंमतो मुके ap कितला तो ap 2.3 × 10⁻⁷ घाता आमा ऊपरनो लेसो तो पण चालशे आ 2.3 अने गुण्या 10⁻⁸ घात अने इलेक्ट्रॉन नो दळ कितलो के इलेक्ट्रॉन नो दळ 9.11 × 10⁻³ घात આમાં 9.11 ની જગ્યાએ 9.1 લેશો તો પણ ચાલી જશે, ફેર પડતો નથી કિંમતમાં। ચલો અહીંયા કિંમત ભાગાકાર કરો શું જવાબ આવશે 2.3 ભાગ્યા 9.11 એટલે 0.25 તમારો જવાબ આવશે ગુણ્યા 10 ને 9 2 18 બરાબર 0.25 ના 10 થી 31 ઉપર જાય 31 માંથી 8 જાય એટલે તમારે 23 થશે 31 માંથી 8 31 માંથી 8 જાય 23 થશે તમારા બરાબર એટલે 23 ઘાત અને માટે આ પોઈન્ટ ખસેડો તો 2.5 અને ગુણ્યા 10 થી આ પોઈન્ટ આવી બાજુ ખસે એટલે 23 ના કેટલા થશે 22 કે 24 22 ઘાત થાય જમણી બાજુ ખસે એટલે બાદ થશે 22 ઘાત આ પ્રવેગ છે પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર એવી જ રીતે પ્રોટોન નો પ્રવેગ કેટલો કે ap બરાબર fp / mp fp કેટલા તો કે 2.3 × 10 ની આગળ શોધી કાઢે 2.3 × 10⁻⁸ પ્રોટોન નું દળ કેટલું મિત્રો 1.67 × 10⁻²। ચાલો કિંમતો મૂકીએ કિંમતો મૂકી 2.3 ને 1.67 વડે ભાગો કેટલો જવાબ આવશે 1.37 ગુણ્યા 10 ને 27 ઉપર જાય 27 માંથી 8 જાય એટલે 19 રહેશે એકમ પ્રવેગ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ પ્રોટોન નો હોય। तो मित्रों आ दाखलो ज्यारे तमे फरीवार वीडियो जुओ त्यारे आ दाखलो शीखती वखते नोट अने पेन लई बेसवानुं बधा स्टेप साथे लखता जवाना केल्क्युलेटर पण लई बेसवानुं साथे गणवानुं तो तमने आवडशे। आ दाखलो 2-3 वार गणजो वीडियो पण 2-3 वार जोजो। चलो।